નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મંગલસ્કૂલ પ્રમાણે વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલ નામ નિધિ ગુરી છે. આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 28 ધોરણ 4 વિષય ગણિત. નોંધી છે કે ભાર છે કેટલું ભારે અને કેટલું હલકું, એટલે કે વજન ગ્રામ કિલોગ્રામ કરતા વજન વધુ છે કે વજન ઓછો છે તેના વિશે માહિતી મેળવીએ છીએ. તો આપણે પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન જવાબ અને દાખલાની ગણતરી કરીએ છીએ. તો એમાં આપણે પ્રશ્ન નંબર 6 પૂછ્યા છીએ, બરાબર. અહીંયા બધાનું ધ્યાન નોટ ઉપર અને સરખું સમજવાનું. ગ્રામ કે કિલોગ્રામમાંથી ખાલી જગ્યા પર નીચે તમને 10 ખાલી જગ્યા અહીંયા દેખાય છે. હવે અહીંયા તમને જે વાક્ય આપેલ છે એની સામે જે ખાલી જગ્યા છે તો આ વસ્તુનું વજન ગ્રામમાં હશે કે કિલોગ્રામમાં તે લખવાનું છે. તો પહેલું છે ઘઉંની ગુણનું વજન. ઘઉંની ગુણ છે એનું વજન કેટલું હશે? તો કે 50 ગ્રામ હશે કે 50 કિલોગ્રામ હશે? તો કે વધારે ખ્યાલ આવે કે ઘઉં છે તેનું વજન વધુ હોય એટલે કિલોગ્રામમાં જ લેવામાં આવે છે, બરાબર. મારા મિત્રનું વજન 25, એમાં પણ કિલોગ્રામ આવશે કેમકે વ્યક્તિનું વજન કિલોગ્રામમાં આપવામાં આવે. બટાકાની ચિપ્સના પેકેટનું વજન, બટાકાની ચિપ્સનું પેકેટ એટલે કે તમે જે વેફર ખાઓ છો તે એમાં શું આવશે? 50 ગ્રામ, બરાબર. ફેવિસ્ટિકની ક્યુબનું વજન, હવે એ તો બધા એ જોયા જ હશે. ફેવિસ્ટિકની ક્યુબ આપણી આવે છે એમાં સાવ ઓછો વજન હોય છે, કેટલું હોય છે? 15 ગ્રામ. પછી રાઈના પેકેટનું વજન, રાઈનું પેકેટ, હવે રાઈ છે તે પણ વજનમાં હલકી હોય છે, એનું વજનમાં ઓછું હોય એટલે 10 ગ્રામ. મોબાઈલ ફોનનું વજન 150 ગ્રામ, કેમ કે મોબાઈલ ફોન છે તે આપણે હાથમાં પણ એક હાથે પણ પકડી શકીએ, બરાબર, એટલે એનું વજન ઓછું છે. ખાંડના પેકેટનું વજન 1 કિલોગ્રામ. પછી છે ચાના પેકેટનું વજન 500 ગ્રામ, ખાંડ કરતા ચા છે તે વજનમાં હલકી હોય. ચશ્માનું વજન 40 ગ્રામ. નાળિયેરનું વજન 1.5 કિલોગ્રામ, એનું વજન વધારે હોય, બરાબર. તો ગ્રામ અને કિલોગ્રામ વાળી ખાલી જગ્યા લખાઈ ગઈ. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 7, નીચેના કોષ્ટકમાં ખાલી સ્થાન પૂર્ણ કરો. અહીંયા પણ તમને 10 જુદી જુદી વસ્તુના નામ આપેલા છે, એનું વજન આપેલું છે કે આ વસ્તુ એક છે તો એનું વજન આટલું, પછી એ એક જ વસ્તુ કેટલી સંખ્યામાં છે એટલે કે 9, બરાબર. તો એક વસ્તુનું વજન આપ્યું હોય પછી એ એક જ વસ્તુ ઝાઝી સંખ્યામાં હોય, તો એક સંખ્યાનું વજન આપેલું છે તો કુલ સંખ્યા સાથે તેનો ગુણાકાર કરી અને તે બધા 9નો કુલ વજન આપણે મેળવી શકીએ. ચાલો જોઈએ, પહેલું શું છે? ઘઉંની ગુણ, એનો વજન 1 ગુણનો વજન 100 કિલો છે, તો એવી ઘઉંની ગુણ 3 હોય, 9 3, બરાબર. તો 100 × 3 એટલે કુલ વજન થઈ જાય 300 કિલોગ્રામ, બરાબર. એવી જ રીતે બીજું ચોખાની ગુણ, ચોખાની 1 ગુણનો વજન 50 કિલોગ્રામ છે, તો એવા કેટલા નંગ હોય? તો 100 કિલોગ્રામ થાય, તો કે 50 × 2 કરીએ, 2 નંગ 50 કિલો વાળી 1 ચોખાની ગુણ, એવી 2 ગુણ હોય તો કુલ વજન થશે 100 કિલો. પછી ત્રીજું છે પાણીની ટાંકી. 50 કિલોની એક પાણીની ટાંકી છે, એક જ નંગ છે, તો 50 × 1 એટલે 50 કિગ્રા. મેના પછી તિજોરી, એમાં 70 કિગ્રા વજન છે અને કુલ વજન પણ 70 કિગ્રા છે, તો નંગ કેટલા હશે? તો કે 70 × 1 એટલે 70 આવે. પછી છે પલંગ, પલંગનું વજન છે 40 કિગ્રા, નંગ કેટલા છે? 2, 2 પલંગનું વજન કેટલો થશે? તો કે 40 × 2 એટલે 80 કિગ્રા. પછી છે ખુરશી, હવે એક ખુરશીનો કેટલો વજન હશે? તો 9 × 4 એટલે 4 ખુરશીનો 20 કિલો વજન થયો, તો કે 20 × 4 એટલે 5 કિગ્રા. હવે જો એક ખુરશીનો 5 કિલો વજન, એવા 4 નંગ એટલે એવી 4 ખુરશી છે, તો 5 × 4 કુલ વજન 20 કિલો થાય. પછી છે ટેબલ, 3 નંગ ટેબલ છે, એનું કુલ વજન 30 કિલો છે, તો એક ટેબલ નંગ કેટલા થાય? વજન 30 × 3 એટલે 10 કિલો. પછી નિશાળ
નિશાનીનો વજન 10 કિલોગ્રામ છે, કુલ વજન 20 કિલોગ્રામ છે, તો નિશાની કેટલી હશે? 2 10 20. હવે થાળીનો વજન 200 ગ્રામ છે, એવી 5 થાળી છે, તો 5 ગુણ્યા 200 એટલે 1000 ગ્રામ. અને આવી રીતે પણ લખી શકાય, 1 કિગ્રામ. એમ 1000 ગ્રામ બરાબર 1 કિગ્રામ થઈ. પછી છે વાટકા. એક વાટકાનું વજન કેટલું હશે તે શોધવાનું છે. કુલ વજન 1 કિગ્રા આપ્યો છે, 10 વાટકાનું વજન 1 કિલોગ્રામ આપ્યો છે, તો એક વાટકાનું વજન કેટલું હશે? 100 ગ્રામ. બરાબર, સાત કિગ્રામ અને કિલોગ્રામ વાળી ખાલી જગ્યા પૂરી લીધી અને કોષ્ટક